गुड मॉर्निंग स्टूडेंट्स, हरिओम विद्यार्थियों। आज आपणे कॉम्प्यूटर विषय धोरण 11 ની शुरुआत करवानी छे। धोरण 10 ना तमे कॉम्प्यूटर विषय भण्या हशो, घणाने संस्कृत हशे, बराबर। स्कूल में जे विषय आप्या था, तमे जे विषय सिलेक्ट कर्यो होय ए प्रमाणे आगळ काम चाले, बराबर। लगभग संस्कृत अने कॉम्प्यूटर भी बधाने होय छे। तो धोरण 11 मां आपणे कॉम्प्यूटर विषय भणवानो छे। जे स्टूडेंट्स मने ओळखे छे बधा ने तो खबर ज छे कि मारुं नाम जॉली ठाकर छे, पण जे नवा स्टूडेंट्स छे एने फरी वखत इंट्रोडक्शन आपी दऊं। मारुं नाम जॉली ठाकर छे। आ संस्थामां हुं छेल्ला 4 वर्षथी काम करुं छुं। धोरण 9-12 માં કોમ્પ્યુટર વિષય હું ભણાવું છું અને ભણાવવાનો અનુભવ, ટીચિંગ એક્સપિરિયન્સ મને 7 વર્ષથી છે। આ સંસ્થા પહેલા પણ હું એક સ્કૂલ સાથે જોડાયેલી હતી અને ક્લાસીસ સાથે પણ જોડાયેલી હતી। કોમ્પ્યુટર વિષયમાં હું ધોરણ 9-12 તો ભણાવું જ છું, ગુજરાત બોર્ડ ઉપરાંત સીબીએસઈ બોર્ડના પણ ટ્યુશન્સ હું કરું છું। કહેવાનો મતલબ એ છે કે કમ્પ્યુટર ફિલ્ડમાં તમારી પાસે ઘણું બધું કામ હોય છે, બરાબર। એક બહુ સરસ મજાની આ ફિલ્ડ છે। ચર્ચા એટલા માટે કરું છું કે ધોરણ 10 પછી તમારે કોઈ લાઈન ચૂઝ કરવાની આવે, ઘણા આઈટીઆઈમાં જાય છે, ઘણા બીજા કોઈ કોર્સમાં જોઈન થાય છે, ઘણા 11-12 કરવા માટે આવે છે, કોલેજ કરવી હોય છે, આ ઘણા બધા રીઝન્સ હોય છે। પણ જો તમે આ લાઈન સિલેક્ટ કરો છો તો અત્યારે હાલ દરેક ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। તમે જોઈ રહ્યા છો કે છેલ્લા 2 વર્ષથી આપણું ભણવાનું પણ કોમ્પ્યુટર પર જ થાય છે, બરાબર। એટલે ઓનલાઈન થાય છે, કોમ્પ્યુટર પર, ઇન ધ સેન્સ કે ઓનલાઈન કામ થાય છે, બરાબર છે। તમે મોબાઈલ વાપરો છો, આ વસ્તુ તમે કોમ્પ્યુટરમાં પણ કરી શકો છો, બરાબર। એટલે બહુ જ વિશાળ અને બહુ જ પ્રચલિત અત્યારે બનેલું કોઈ ક્ષેત્ર હોય, ફિલ્ડ હોય, તે છે કોમ્પ્યુટર ફિલ્ડ, કે જેમાં તમારે ડિઝાઇનિંગ સેટ પણ આવે છે, પ્રોગ્રામિંગ સેટ પણ આવે છે, ડેવલપિંગ સેટ પણ આવે છે, બરાબર। બહુ અલગ, એમાં પણ અલગ અલગ પાસા છે, એમાં પણ લોટ્સ ઓફ ડિવિઝન છે। તમે જે સ્ક્રીન પર દેખો છો એ ખાલી કલર ને બધું તમને દેખાય છે, એ ખાલી ડિઝાઇનિંગ કહેવાય, પણ એ બધી વસ્તુને એક્ટિવ બનાવવા માટે તમે ક્યાંક ક્લિક કરો અને એનો અસર તમને જોવા મળે, તમે ક્લોઝ કરો અને વિન્ડો બંધ થાય, તો એ બધું એક્ટિવ બનાવવા માટે જે આપણે કામ કરીએ છીએ અને ડેવલપિંગ કહેવાય, પ્રોગ્રામિંગ કહેવાય, બરાબર। એમાં પણ સિક્યોરિટીનો પાર્ટ આવે છે, બરાબર। સાયબર ક્રાઇમનો એક ટોપિક આવે છે, ભણવાનું આવે છે। તો કહેવાનો મતલબ છે કે ઘણા બધા ફિલ્ડ એમાં પણ છે કમ્પ્યુટરમાં, કે તમે ચૂઝ કરી શકો છો, ઘણા સોફ્ટવેરનું ચૂઝ કરે, ઘણા હાર્ડવેરનું ભણે, ઘણા પ્રોગ્રામિંગનું ભણી શકે છે, તો એમાં પણ તમારી પાસે ઘણા ઘણા ફિલ્ડ છે। આપણે જનરલી આઈટી ને એવું બધું શબ્દ સાંભળતા હોઈએ છીએ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીને રિગાર્ડિંગ, બરાબર। તો કહેવાનો મતલબ છે કે આ બધી જ બાબતો તમને ઘણી જ ઉપયોગી થશે, અને એ જ પ્રમાણે આપણો સિલેબસ ડિઝાઇન કરેલો છે। આપણો જે સિલેબસ ડિઝાઇન કરેલો છે ધોરણ 11 માટે, એમાં ટોટલ 13 ચેપ્ટર ભણવાના છે। કેટલા ચેપ્ટર છે? 13 ચેપ્ટર। તો આજના આ વિડીયોમાં આપણે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ 11 કોમ્પ્યુટર વિષય ઇન્ટ્રોડક્શન સિલેબસ ડિટેલ્સ, બરાબર, આપણે સિલેબસની ચર્ચા કરવાની છે કે કયા ચેપ્ટર્સ છે, કેટલા ચેપ્ટર્સ છે, કયા ચેપ્ટરમાં આપણે કયો વિષય ભણવાના છે, કયું સોફ્ટવેર ભણવાના છે, એની ચર્ચા છે। પછી આપણે ચેપ્ટર વાઇઝ તો ડિટેલ્સ ભણવાની જ છે, પણ આજે આપણે ચોપડીમાં જે ઓવરઓલ ભણવાનું જે છે સિલેબસ, એની ચર્ચા છે। ધોરણ 11માં ગુજરાત બોર્ડમાં કોમ્પ્યુટર વિષયમાં સિલેબસ બદલાયો નથી, એટલે તમારી પાસે જો જૂની કોઈ ટેક્સ્ટબુક હોય તો તમે લઈ શકો છો, એનો ઉપયોગ કરી શકો છો। બજારમાં પણ જો નવી ટેક્સ્ટબુક તમે ખરીદી લો તો વધારે સારું છે, બરાબર। અથવા તમારા કોઈ સિનિયર હોય કે જેને એક્ઝામ આપી દીધી હોય, એ લોકો પાસેથી પણ તમે ટેક્સ્ટબુક લઈ શકો છો, કારણ કે સિલેબસ બદલાયો નથી, બરાબર છે। હવે આપણે ઓનલાઈન ભણતા હોઈએ કે ઓફલાઈન, આપણે જો ઓફલાઈન હોત એટલે કે સ્કૂલમાં હાજર હોત તો આપણે નોટ્સ બનાવીએ છીએ। મારા જે જૂના વિદ્યાર્થીઓ છે બધાને ભણાવવાની પેટર્ન તો મારી ખબર જ છે કે પહેલા આપણે થિયરી ડિસ્કસ કરીએ છીએ, પછી થિયરી લખીએ છીએ, એના માટે એમસીક્યુ તૈયાર કરીએ છીએ, સ્વાધ્યાયના પ્રશ્નો તૈયાર કરીએ છીએ, પ્રેક્ટિકલ પણ કરીએ છીએ,
तो जो तमे घरे बैठा पण आज पद्धति थी काम करशो तो तमने घणी मजा आवशे, तमारी नोट्स पण तैयार थशे बराबर। पहला मोटा गमे त्यारे स्कूल शुरू थाय एग्जाम्स लेवाय तो आपणी पासे प्रिपरेशन होय बराबर। तो तमने एक रिक्वेस्ट छे, फोर्स छे, थोड़ो आग्रह छे कि तमे कम्प्यूटर विषय ने एक अलग थी नोट्स बनावजो। आपणे चेप्टर वाइज टॉपिक वाइज भणवानुं तो छे ज, અને એને લગતા પ્રેક્ટિકલ પણ ચેપ્ટર વાઇઝ જોવાના છે। એટલે તમે જો બે ભાગ પાડી દેશો નોટબુકમાં ફૂલસ્કેપમાં કે ભાઈ થિયરી અને પ્રેક્ટિકલ તો પણ ચાલશે, બે નોટ અલગ બનાવશો તો પણ ચાલશે। પણ જો સ્કૂલમાં હોય તો આ વસ્તુ તમે કમ્પલસરી કરત, તો તમે સ્કૂલમાં હાજર નથી પણ ઓનલાઈન પણ ભણો છો તો આ જ વસ્તુને તમે ઘરે બેઠા પણ કન્ટિન્યુ રાખો તો ઘણું સારું પરિણામ મળશે, તમને પણ મજા આવશે, ખ્યાલ આવશે। આગળ વધીએ, નોટબુક વિશેની વાત થઈ ગઈ આપણે, સિલેબસ વિશેની આપણે વાત થઈ ગઈ છે, હવે આપણે એક્ઝામ વિશેની વાત કરીએ છીએ। તો આપણે એક્ઝામમાં ધોરણ 9 પછીની બધી જ એક્ઝામ કમ્પ્યુટર વિશેની, ધોરણ 9 10 11 અને 12 કમ્પ્યુટર વિશેની એક્ઝામમાં તમારે માત્ર એમસીક્યુ સ્ટાઇલ આવે છે। એમસીક્યુ એટલે બધાને ખબર છે, ધોરણ 10 માં બધા આપી ચૂક્યા છે એમસીક્યુ સ્ટાઇલ। એમસીક્યુ એટલે એક પ્રશ્ન હોય અને એના ચાર જવાબ આપ્યા હોય, એમાંથી સાચો જવાબ આપણે સિલેક્ટ કરવાનો હોય છે, ટેક કરવાનો હોય છે બરાબર। એ એમસીક્યુ કહેવાય મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન્સ। એટલે મલ્ટીપલ ચોઇસ એટલે ક્વેશ્ચન એક જ છે પણ એના ચાર આન્સર છે બી સી ડી, અને એમાંથી તમારે કોઈ એક જવાબ સાચો જવાબ ટેક કરવાનો હોય છે બરાબર। તો ધોરણ 11 માં પણ આપણે સેમ એમસીક્યુ સ્ટાઇલ આવે છે બરાબર। એટલે આપણે લાંબા લાંબા પ્રશ્નો મોડે કરવા, થિયરી મોડે કરવી એવું કશું જ નહીં આવે, એમસીક્યુ આવશે પણ એ એમસીક્યુ ચેપ્ટરની ડિટેલ્સ માંથી હશે, એટલે આપણે ચેપ્ટર ડિટેલ્સ વાઇઝ ભણવું પડશે। ક્લિયર છે આટલું? સિલેબસની ચર્ચા, નોટબુકની ચર્ચા થઈ ગઈ, ટેક્સ્ટબુકની પણ ચર્ચા કરી દીધી કે સિલેબસ બદલાયો નથી, તમે એઝ ઇટ ઇઝ છે એટલે તમે જૂની કોઈ ટેક્સ્ટબુક મળે તો એ લઈને કામ શરૂ કરી દો। હવે આપણે આપણા ડિટેલ પર આવીએ, સિલેબસના ડિટેલ્સ પર। તો આપણે સ્ટાન્ડર્ડ 11 માં ટોટલ કેટલા ચેપ્ટર છે? 8 ચેપ્ટર। કેટલા ચેપ્ટર ભણવાના છે? 13 ચેપ્ટર। ટોટલ નંબર ઓફ ચેપ્ટર્સ આપણી પાસે આવે છે 13। ચેપ્ટર 1, હવે કયા ચેપ્ટરમાં એનું નામ શું છે બરાબર, એટલે કે ચેપ્ટર નેમ, ટોટલ નંબર ઓફ ચેપ્ટર કેટલા છે? 13 ચેપ્ટર્સ। હવે અહીંયા હું ચેપ્ટરનો નંબર લખું છું, ચેપ્ટરનું નામ છે અને એમાં આપણે શું ભણવાના છે એ ટૂંકમાં આપણો જે ટોપિક છે એની ચર્ચા કરું છું બરાબર ટૂંકમાં, પછી ડિટેલ્સમાં તો આપણે વન બાય વન વિડીયો જોવાનો જ છે। ચેપ્ટર 1, ચેપ્ટર 1 જે છે આપણું એ છે મલ્ટીમીડિયાનો પરિચય, ઇન્ટ્રોડક્શન ઓફ મલ્ટીમીડિયા। હવે મલ્ટીમીડિયા એટલે શું, મલ્ટીમીડિયાનો પરિચય એમાં આપણે બધું ભણવાના જ છે પણ તમને ટૂંકમાં સમજાવી દઉં, મલ્ટીમીડિયા, મલ્ટી એટલે બહુ બધું, વધારે, એક કરતા વધારે, એને આપણે મલ્ટી કહીએ છીએ, અને મીડિયા એટલે માધ્યમ, મીડિયા એટલે માધ્યમ, એક કરતા વધારે માધ્યમનો ઉપયોગ કરીને જે વસ્તુ બને એને શું કહેવાય? મલ્ટીમીડિયા બરાબર। હવે કયા કયા માધ્યમ, ધારો કે તમારે પ્રોજેક્ટ બનાવવાનો હોય તો તમે કેટલા બધા માધ્યમ લો છો, એનું મટીરિયલ લો છો, એના માટેની સ્પીચ તૈયાર કરો છો, એના માટેનું પ્રેઝન્ટેશન તૈયાર કરો છો, ત્યાં બધા માધ્યમ થયા બરાબર। ધારો કે તમારે કોઈ પ્રોગ્રામ આપવાનો છે, સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન છે તો એન્યુઅલ ફંક્શનમાં તમારે કોઈ પ્રોગ્રામ આપવો છે, તમારે નાટક ભજવવું છે તો એના માટે તમે બધા તમારું ગ્રુપ તૈયાર કરશો, નાટકની સ્ક્રિપ્ટ તૈયાર કરશો, એના રોલ તૈયાર કરશો, એનું ડ્રેસિંગ તૈયાર કરશો, તો આ બધા માધ્યમ થાય બરાબર। તો એવી જ રીતે કમ્પ્યુટરમાં પણ પ્રેઝન્ટેશન બનાવવા માટે અથવા તો રજૂઆત કરવા માટે મલ્ટીમીડિયાનો ઉપયોગ થાય છે, બહુ બધા માધ્યમનો ઉપયોગ થાય છે।
જેમ કે અવાજ માટે ઓડિયો, ચિત્ર માટે ફોટોસ, ગતિમાન ચિત્ર માટે વિડિયો, આ બધા જ એને શું કહેવાશે? માધ્યમ. શું કહેવાશે? માધ્યમ. ખ્યાલ આવે છે દરેકને? બરોબર. તો આ બધા માધ્યમનો ઉપયોગ કરીને આપણે કોઈ વિડીયો બનાવીએ છીએ, કોઈ મૂવી બનાવીએ છીએ. બરોબર. આપણે જોઈએ છીએ ઘણા બધા, આપણે દરરોજ જ યુટ્યુબ પર વિડીયો જોતા હોઈએ છીએ, એફબી પર વિડીયો જોતા હોઈએ છીએ, અથવા સ્ટેટસમાં પણ આપણે કેટલાય વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ. તો એમાં શું હોય છે? ખાલી તમે આમ ઊભા જાઓ છો શાંતિથી, બસ. નથિંગ લાઈક ધેટ. આપણે એવું કરતા જ નથી. આપણે શું કરીએ છીએ? એને વધુ એટ્રેક્ટિવ બનાવીએ છીએ, એ વધુ ને વધુ લોકો પસંદ કરે એવો બનાવીએ છીએ. તો એના માટે આપણે અવાજ સરસ કાઢીએ છીએ. બરાબર. પછી આપણે સરસ સુંદર અક્ષરોમાં કંઈક લખીએ છીએ, સરસ ફોટો મૂકીએ છીએ, એ ફોટોને થોડું એડિટિંગ કરીએ છીએ. તો કહેવાનો મતલબ છે કે આ બધા માધ્યમથી આપણે એક સરસ સ્ટેટસ તૈયાર કરીએ છીએ, વિડીયો તૈયાર કરીએ છીએ. બરાબર. તો એને કહેવાશે મલ્ટીમીડિયા. શું કહેવાશે? મલ્ટીમીડિયા. મલ્ટીમીડિયા એટલે એક કરતાં વધારે માધ્યમોનો ઉપયોગ કરીને બનેલી વસ્તુ. હવે એમાં કયા કયા માધ્યમ આવે? પહેલા તો લખાણ, એટલે એને શું કહીશું આપણે? ટેક્સ્ટ. પછી આવે અવાજ, એટલે એને શું કહેવાશે? ઓડિયો, જેને આપણે સાઉન્ડ કહીએ છીએ, એ ઓડિયો. પછી ચલચિત્ર એટલે વિડીયો. પછી ફોટોસ, આપણે ફોટા પણ મૂકીએ છીએ. બરાબર. ફોટોગ્રાફ પણ મૂકીએ છીએ એટલે ફોટોસ. પછી એનિમેશન, એને ગતિમાન બનાવવું, એનિમેટેડ કરવું. બરાબર. એને એનિમેટ કરવું. તો આ એના પાંચ માધ્યમ છે કે જેના દ્વારા આપણે વસ્તુ તૈયાર કરીએ છીએ. બરાબર. વિડીયો અને એનિમેશન એક જ વસ્તુ કહેવાશે. વિડીયો અને એનિમેશન એક જ વસ્તુ કહેવાશે. આ પાંચ અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરવાનો, એ માધ્યમોને સુધારવા માટે, ધારો કે ફોટો છે તો ફોટાને સુધારવા માટે, એમાં એડિટિંગ કરવા માટે આપણે શું કરીશું? બરાબર. તો એના માટેના અમુક સોફ્ટવેર હોય છે જેનો ઉપયોગ કરીને આપણે એડિટ કરી શકીએ છીએ. તો આ બધી બાબતોને શું કહેવાશે? મલ્ટીમીડિયા. તમે બહુ જ સારું નામ સાંભળ્યું હશે મલ્ટીમીડિયા, અને મલ્ટીમીડિયા બહુ જ સરસ વિષય છે જેને કોમ્પ્યુટર ફિલ્ડમાં આગળ જવું છે, પણ કોડિંગ ને એવું બધું નથી કરવું, એટલે કે પ્રોગ્રામિંગ નથી કરવું, તો તમે મલ્ટીમીડિયા સાઇડ સિલેક્ટ કરી લો. બહુ જ ડેવલપમેન્ટ છે અત્યારે એમાં. બરાબર. તમે ટીવી પર જોઈ શકતા હશો કે લગભગ બધા જ કાર્ટૂન્સ, મૂવી છે, બધા એનિમેટેડ આવે છે, કોમ્પ્યુટરાઇઝ હોય છે. બરાબર. તે બધામાં મલ્ટીમીડિયાનો ઉપયોગ થાય છે. એ બહુ જ હાઈ લેવલનું મલ્ટીમીડિયા સોફ્ટવેર હોય છે, પણ આપણે એનું બેઝિક ચેપ્ટર 1માં, ધોરણ 11માં ભણવાનું છે. બરાબર. એનો બેઝિક મલ્ટીમીડિયા શું છે એનું બેઝિક આપણે ધોરણ 11માં ભણવાનું છે. એમાં ચેપ્ટર નંબર 1માં બધી જ થિયરી છે, ચેપ્ટર 1માં કોઈ જ પ્રેક્ટિકલ નથી. બરાબર છે. ક્લિયર છે આટલું? હવે આપણે જઈએ છીએ ચેપ્ટર નંબર 2 પર. બરાબર. મલ્ટીમીડિયા એટલે શું ખબર પડી ગઈ છે આપણને હવે? તો એ મલ્ટીમીડિયામાં આપણે કોઈ એક સોફ્ટવેર ભણવાનું છે કે જેના ઉપયોગથી આપણે વિડીયો બનાવી શકીએ, એનિમેશન બનાવી શકીએ. બરાબર. તો ચેપ્ટર નંબર 2 છે, ચેપ્ટર નંબર 2, જેમાં આપણે એક સોફ્ટવેર ભણવાનું છે જે છે સ્નિફિક ટૂલ્સ, એનિમેશન ટૂલ્સ. અને એમાં આપણે ભણવાનું છે સ્નિફિક સ્ટુડિયો, એટલે કે સોફ્ટવેરનું નામ છે. બરાબર. જો તમારે ડાઉનલોડ કર્યું હોય તમારા કોમ્પ્યુટરમાં, તો તમારે આ ડાઉનલોડ કરી લેજો. આપણે સ્નિફિક ભણવાનું છે. બરાબર. તમે ગૂગલમાં સર્ચ કરશો તો તમને આ મળી જશે, સ્નિફિક સ્ટુડિયો ડાઉનલોડ ફોર પીસી, અથવા વિન્ડોઝ 10 કે વિન્ડોઝ 7, જે પણ તમારા ઘરે હોય ઓપરેટિંગ સિસ્ટમ એ પ્રમાણે. બરાબર. તો તરત જ તમને ઓપ્શન મળી જશે. બરાબર. ખાસ ધ્યાન રાખજો, સ્નિફિક સ્ટુડિયો આપણા સોફ્ટવેરનું નામ છે. આ સોફ્ટવેરમાં આપણે એનિમેશન બનાવતા શીખવાનું છે, વિડીયો બનાવતા શીખવાનું છે. ત્રીજું ચેપ્ટર છે. હવે આ સ્નિફિકના જે ટૂલ્સ છે, એટલે કે એનો બેઝિક પરિચય છે. ચેપ્ટર નંબર 2 માં એનો બેઝિક પરિચય છે.
એમાં જ હજુ વધુ કામ કરવા માટે સ્નિફિક વડે એનિમેશન નો ઉપયોગ થાય છે. ચેપ્ટર નંબર 3 સ્નિફિક વડે એનિમેશન. દેન ચેપ્ટર નંબર 4 એ સ્નિફિક સ્ટુડિયો ની જ વાત છે બરાબર, પણ એમાં આપણે એનિમેશન શીખવાનું છે કે આપણે ગતિમાન બનાવ્યું છે. ફોર એક્ઝામ્પલ કે અત્યારે વરસાદની સિઝન છે તો આપણે વરસાદ પડતો હોય એવો સીન તૈયાર કરવો છે બરાબર. તો આપણે પાણીના ડ્રોપ્સ મૂકી દઈએ છીએ, ડ્રો કરી દઈએ છીએ, પણ એ ડ્રોને એક્ટિવ કરે છે. એક્ટિવ એટલે કે રિયલ આમ બારિશ પડતી હોય એવો કોઈ સીન બનાવવો છે બરાબર. તો કહેવાનો મતલબ છે કે એવું તમે કદાચ પાવર પોઈન્ટમાં ભણી ગયા છો. પાવર પોઈન્ટમાં તમે એનિમેશન આપતા હતા, સ્લાઇડ ટ્રાન્ઝેક્શન કરતા હતા બરાબર, કે અમુક વસ્તુ ચિત્ર ખસતું હોય એવી ઇફેક્ટ મળે. તો એ રીતની ઇફેક્ટ આપણે સ્નિફિકમાં પણ ભણવાની છે બરાબર. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 આવે છે આપણી પાસે, જે છે લેયરનો પરિચય. આમાં પણ તમારે સ્નિફિક જ છે, પણ એમાં પહેલા ચેપ્ટરમાં એટલે કે ચેપ્ટર નંબર 2માં સ્નિફિકના ખાલી ટૂલ્સનો ઉપયોગ છે કે ભાઈ પેન્સિલ કેવી રીતે વાપરવાની, એમાં ઇરેઝર કેવી રીતે વાપરવાનું, બેકગ્રાઉન્ડ કલર કેવી રીતે કરવાનો, એ બધા જે ટૂલ્સ છે એનો ઉપયોગ છે. ત્રીજા ચેપ્ટરમાં એ ટૂલ્સનો ઉપયોગ કરીને આપણે શું બનાવવાનું છે, એનિમેશન બરાબર, સિમ્પલ એનિમેશન બનાવવાનું છે. ચોથા ચેપ્ટરમાં જે છે એ છે લેયરનો પરિચય, એટલે 1x1 ફ્રેમનું એનિમેશન બનાવવાનું છે. જેને તમે લેયર એનિમેશન પણ કહી શકો, એક પછી એક લેયર બનાવી અને એનું એનિમેશન બતાવવાનું છે બરાબર. લેયર એટલે પાના, એક પછી એક પાના ઉલટાઈ અને પાનું ખસેડી દઈએ તો શું ઇફેક્ટ આવે, કે ભાઈ પહેલા બેકગ્રાઉન્ડ એક પેજ ઉપર બ્લેક કલર છે, બીજા પેજ ઉપર મેં ડ્રોપ્સ દોર્યા છે વરસાદના, પાણીના ટીપા દોર્યા છે બરાબર. તો બીજા પેજમાંથી હું થોડુંક ખસેડી લઉં તો પાછળનો બેકગ્રાઉન્ડ મને દેખાય, તો એવી કોઈ ઇફેક્ટ આપવાની છે, એ બધું આપણે ચોથા ચેપ્ટરમાં શીખવાનું છે, લેયરનો પરિચય અને લેયર એનિમેશન. પાંચમા ચેપ્ટરમાં છે સ્નિફિકમાં ઇમેજનો ઉપયોગ. સ્નિફિકમાં શેનો ઉપયોગ? ઇમેજનો ઉપયોગ બરાબર. ઇમેજ એટલે ફોટો બરાબર, જેટલે એને આપણે કહીશું ફોટો એનિમેશન અથવા ચિત્ર એનિમેશન બરાબર. આપણે સરસ સુંદર એક ચિત્ર દોરી દીધું છે, હવે એનો બેકગ્રાઉન્ડ બદલવો છે. જ્યારે આપણે એને રિપ્રેઝન્ટ કરીએ ત્યારે એનો બેકગ્રાઉન્ડ બદલાય, એક એક સેકન્ડે એનો બેકગ્રાઉન્ડ બદલાય, એક એક સેકન્ડે ચિત્ર નાનું મોટું થાય બરાબર, એવી કોઈ ઇફેક્ટ આપવી હોય બરાબર, તો એના માટે આપણે સ્નિફિકમાં ચેપ્ટર નંબર 5માં ભણવાનું છે ઇમેજનો ઉપયોગ. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો આપણે ટોટલ કેટલા ચેપ્ટર ભણવાના છે? 13 ચેપ્ટર ભણવાના છે, પણ એમાં 1-5 ચેપ્ટર તમારે કયું સોફ્ટવેર ભણવાનું છે? 1-5 ચેપ્ટરમાં સ્નિફિક સ્ટુડિયો. કયું સોફ્ટવેર? સ્નિફિક સ્ટુડિયો. ચાલ આવશે 1-5 ચેપ્ટર મલ્ટીમીડિયાને લગતા ચેપ્ટર છે, જેમાં સ્નિફિક સ્ટુડિયો સોફ્ટવેર આપણે ભણવાનું છે. ક્લિયર છે આટલું? આગળ જઈએ. હવે જે 6 ચેપ્ટર આવે છે આપણી પાસે, 6-8 ચેપ્ટર, 6, 7 અને 8, એ છે તમારા ઉબુન્ટુ લિનક્સ. તમે ધોરણ 9માં ભણીને આવ્યા છો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, એનો બેઝિક પરિચય તમે ધોરણ 9માં શીખીને આવ્યા છો બરાબર. તો એનો વધારે એડવાન્સ કમાન્ડ આપણે ધોરણ 11માં શીખવાના છે. ચેપ્ટર નંબર 6 ઉબુન્ટુ લિનક્સ નો
परिचय बराबर चैप्टर धोरण 9 માં મે તમને કીધું પ્રમાણે ધોરણ 9 માં આપણે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશેની માહિતી મેળવી દીધી હતી બરાબર હવે એમાં બેઝિક કમાન્ડ્સ એમાં ક્લોક ક્યાં છે કેલેન્ડર નો ઉપયોગ શું છે કેલ્ક્યુલેટર નો ઉપયોગ શું છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ક્યાંથી આવી કોને શોધી લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ના અલગ અલગ વર્ઝન એ બધાની ચર્ચા છે બરાબર જો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એટલે આપણે લિનક્સ ઓએસ પણ ભણવાનું આવે છે પણ તમારા ઘરે કમ્પ્યુટરમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હશે તો તમે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી પડશે પણ બે ઓપરેટિંગ સિસ્ટમ હશે તો તમારું પીસી થોડું સ્લો પડી જશે બરાબર તમારે જો લિનક્સના કમાન્ડ કરવા હોય લિનક્સની બધી પ્રેક્ટિસ કરવી હોય ચેપ્ટર નંબર 6 7 અને 8 ની તો તમારે તમારા ઘરે કમ્પ્યુટરમાં લિનક્સ ઓએસ ઇન્સ્ટોલ કરાવી પડશે બરાબર લિનક્સ ઓએસ થોડી ટફ છે બરાબર તમે વિન્ડોઝ થી પરિચિત છો વિન્ડોઝ ઓએસ વાપરતા આવ્યા છો તો લિનક્સ માં થોડું તમને ગુંચવણા ભર્યું લાગશે બરાબર તો સલાહ એવી છે કે જો તમારે એનો ઉપયોગ કરવો હોય તો બંને ઓપરેટિંગ સિસ્ટમ પહેલા પ્રોપર ઇન્સ્ટોલ કરાવજો અને પછી એનો ઉપયોગ શીખજો અને જો ના કરાવો તો પણ વાંધો નથી આપણે અહીંયા પ્રેક્ટિકલ લેક્ચર હું તમને વિડિયો બતાવીશ શાંતિથી જોજો અને સમજજો બરાબર પહેલું આપણું સોફ્ટવેર હતું સ્નિપેટ સ્ટુડિયો બીજું છે ઓપરેટિંગ સિસ્ટમ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ તમારે ઘરે ઇન્સ્ટોલ કરાવો જોજો જેના ઘરે થતું હોય એવું ફોર્સફુલી નથી આ વાત ખાસ ધ્યાન રાખજો પછી તમે એવું પેરેન્ટ્સને ના કહેતા કે મારા ટીચરે કીધું છે બરાબર ફોર્સફુલી નથી આપણે લિનક્સ ઓએસ ભણવાનું છે ઇન્સ્ટોલ બસ તમે ઘરે ઇન્સ્ટોલ કરાવો તો વેરી ગુડ છે ના કરાવો તો કોઈ જ વાંધો નથી કમ્પલસરી કોઈ જ બાબત નથી અહીંયા તો આપણે પ્રેક્ટિસ કરવાની છે ઓકે ત્યાર પછી ચેપ્ટર નંબર 7 આવે છે લિનક્સ માં વિમ એડિટર ના મૂળભૂત કમાન્ડ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માં જ એક એડિટર પ્રોગ્રામ તમારે શીખવાનો છે એડિટર પ્રોગ્રામ બરાબર એટલે કોઈ પણ ફાઇલમાં કંઈ પણ એડિટ કરવું હોય અથવા પ્રોગ્રામિંગ બનાવવું હોય લિનક્સનો ઉપયોગ કરીને તો એ બધું ભણવાનું છે ત્યાર પછી ચેપ્ટર નંબર 8 આવે છે જે છે એડવાન્સ સ્ક્રિપ્ટિંગ આમાં તમારે ટોટલ પ્રોગ્રામિંગ આવશે લિનક્સમાં તમે ધોરણ 10 માં જેમ સી પ્રોગ્રામિંગ ને બધું ભણી રહ્યા છો એવી જ રીતે તમારે અહીંયા પણ પ્રોગ્રામિંગ આવશે ખ્યાલ આવશે દરેકને ખ્યાલ આવે છે બરાબર તો અહીંયા તમારે એડવાન્સ સ્ક્રિપ્ટિંગ ભણવાનું છે જે પ્રોગ્રામિંગનું એક પાસું આવશે જે તમે ધોરણ 10 માં ભણી ગયા પ્રોગ્રામિંગ એ રીતનું પ્રોગ્રામિંગ આવશે ક્લિયર છે દરેકને ઓકે તો ચેપ્ટર નંબર 6 થી 8 ચેપ્ટર નંબર 1 થી 5 સેના હતા સ્નિફિંગના ચેપ્ટર નંબર 6 થી 8 તમારે કયું સોફ્ટવેર ભણવાનું છે લિનક્સ સોફ્ટવેર ના કહેવાય ને ઓએસ કહેવાય ઓપરેટિંગ સિસ્ટમ જ કહેવાય એટલે સિસ્ટમ સોફ્ટવેર કહેવાય એને તો એ છે લિનક્સ શું ભણવાનું છે લિનક્સ ક્લિયર છે હવે બાકીના જે ચેપ્ટર છે એ બહુ સરસ છે તમને ગમે એવા જ છે અને તરત આવડી જાય એવા છે બરાબર આ લિનક્સ પણ આવડશે જ પણ એ થોડોક નવો ટોપિક છે એટલે તમને થોડી વાર લાગશે બરાબર ત્યાર પછીના જે આપણા ચેપ્ટર્સ છે એ છે ડેટાબેઝના ચેપ્ટર નંબર 9 ડેટાબેઝનો પરિચય હવે ડેટાબેઝ એટલે શું એ તમને સમજાવી દઉં ડેટાબેઝ એટલે આપણે જે પણ ટેબલના સ્વરૂપમાં માહિતી લખીએ છીએ એને કમ્પ્યુટરમાં કહેવાય ડેટાબેઝ તમે ગૂગલમાં નવું એકાઉન્ટ બનાવવા માટે ફોર્મ ભરો છો યુટ્યુબ માટે ફોર્મ ભરો છો વોટ્સઅપ માટે ફોર્મ ભરો છો વોટ્સઅપ ઇન્સ્ટોલ કરો એટલે ત્યાં તમને બે ત્રણ મેસેજ આવે છે ઇક્વેશનને જવાબ આપો છો બરાબર ટૂંકમાં તમારું નવું એકાઉન્ટ બનાવવા માટે આપણે અમુક ફોર્મ ભરીએ છીએ તો એ ફોર્મ
ફોર્મ માં જે ડિટેલ્સ હોય છે ડિટેલ્સ ટેબલ ના સ્વરૂપમાં સચવાય છે બરાબર તો એ જે ટેબલ બને છે એને શું કહેવાય ડેટાબેઝ જેને ઇંગ્લિશ માં કહેવાય છે ડીબીએમએસ શું કહેવાય છે ડીબીએમએસ તો ડીબીએમએસ શું છે એનો ઉપયોગ કયો છે એની મદદથી આપણે કેવા પ્રકારનું કામ કરી શકીએ કમ્પ્યુટર માં એ બધાની ચર્ચા છે ચેપ્ટર નંબર 10 માં डेटाबेस में चैप्टर नंबर 10 में डीबीएमएस में શું બનાવવાનું આવશે ટેબલ બરાબર ટેબલ તો દરેકને ખબર જ છે ટાઈમ ટેબલ હોય રિઝલ્ટ શીટ હોય બધું ટેબલ ના જ ફોર્મમાં હોય તો એ ટેબલ ની ચર્ચા છે ચેપ્ટર નંબર 11 બહુ સરસ છે ડીબીએમએસ માં ક્વેરી ક્વેરી એટલે પ્રશ્નો ડેટાબેસ પરના પ્રશ્નો टेबल बनाई दीदी है एम खाली मैं सरनेम स्थानों से खाली मैं विद्यार्थियों फोन नंबर जो है तो ये बदा जो प्रश्न है शू कहवा हम आ डेटाबेस करने सॉफ्टवेर जो है ओपन ऑफिस डॉट ओ आर जी मी बी एस सी कई सॉफ्टवेर बेज सॉफ्टवेर कई सॉफ्टवेर तेरे भेज सॉफ्टवेर माइक्रोसॉफ्ट ऑफिस नाम सांभळ्युं छे ओपन ऑफिस तो दरेक जणाए ओपन ऑफिस डॉट ओ आर जी सॉफ्टवेर डाउनलॉड कर गूगल में लखवानुं ओपन ऑफिस डॉट ओ आर जी सॉफ्टवेर फॉर विंडोज 10 और 9 जे पण होय डाउनलॉड नो ऑप्शन आपसे एकदम सेफली डाउनलॉड करजो सिक्योरिटी खास चेक करजो बराबर अने एमआईटी आपणे जेम आपणे वर्ड एक्सेल पावर पॉइंट अने बधुं भणता हता ने एमएस ऑफिस नु एवी ज रीते लिनक्स ऑपरेटिंग सीस्टम में आवे छे ओपन ऑफिस अने एमां पण इम्प्रेस राइटर बेज आ बधा सॉफ्टवेर भणवाना छे बराबर एमांथी आपणे बे सॉफ्टवेर नी चर्चा करवानी छे जे डीबीएमएस सॉफ्टवेर छे त्यार पछी चेप्टर नंबर 12 आवे छे आपणी सामे डेटाबेस नुं ज छे डीबीएमएस मां फॉर्म अने रिपोर्ट फॉर्म अने रिपोर्ट ए पण आजमां ज करवानुं छे बे सॉफ्टवेर में बराबर अने चेप्टर नंबर 13 जे छे आ बधा चेप्टर प्रेक्टिकल ना छे चेप्टर नंबर 13 जे छे एमां छे ताजेतरना प्रवाहो અને ટેકનોલોજી આમાં ટોટલી થિયરી છે બરાબર આમાં કોઈ સોફ્ટવેર નથી આ ચેપ્ટર કેવું છે થિયરી ઓન્લી થિયરી અત્યારે હાલ આપણે જે સ્માર્ટફોન વાપરી રહ્યા છે બરાબર એની થોડી ચર્ચા છે 3G 4G નેટવર્ક ની ચર્ચા છે ટેબ્લેટ ની ચર્ચા છે હેન્ડસેટ ની ચર્ચા છે બરાબર પછી જે આપણે જીપીઆરએસ સિસ્ટમ વાપરી રહ્યા છે ગૂગલ મેપ એની બધી ચર્ચા છે એટલે જે લેટેસ્ટ ટેકનોલોજી આપણે ફોનમાં કે મોબાઈલમાં કે પછી કમ્પ્યુટરમાં વાપરીએ છીએ એ બધાની ચર્ચા છે બરાબર આ ચેપ્ટર નંબર 13 બહુ જ ઈઝી છે થિયરી જ છે તમને આવડી જશે કારણ કે તમે બધી જ વસ્તુનો યુઝ કરો છો પણ એનું પ્રોપર નામ કદાચ ખબર નહીં તલાશી વિદ્યાર્થીઓ તો આજે આપણે આ વિડીયોમાં પહેલા જ વિડીયોમાં 1 થી 13 ચેપ્ટરની આપણે વાત કરી જેમાં ચેપ્ટર નંબર 1 ચેપ્ટર નંબર 13 ટોટલી થિયરી છે ચેપ્ટર નંબર 6 માં થોડા ઘણા કમાન્ડ અને થિયરી છે બાકીના બધા જ ચેપ્ટરમાં થિયરી અને પ્રેક્ટિકલ છે સોફ્ટવેરની વાત કરીએ તો સ્નિફિક સ્ટુડિયો તમારે જોઈશે ઓપન ઓફિસ ORG જોઈશે અને લિનક્સ OS જોઈશે લિનક્સ થોડું અઘરું છે તો મહેરબાની કરીને પેરેન્ટ્સની પરમિશન થી જ કામ કરજો બાકી ના કરતા બરાબર મારું એવું સજેસ્ટ કરું છે કે એમાં કામ કરવું અઘરું પડશે તો તમે ઇન્સ્ટોલ ના કરો તો ચાલશે બાકીનું સ્નિફિંગ અને ઓપન ઓફિસ ORG બહુ ઈઝી છે બરાબર એ તમે ઇન્સ્ટોલ ઇઝીલી કરી શકશો બરાબર ઇન્સ્ટોલ કરો જેવું નથી કહેતી કરવું હોય તો કરજો બાકી વિડીયો શાંતિથી જોજો અને પ્રેક્ટિસ અહીંયા જ કરવાની છે અને કરાવવાની છે ઓકે તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ